નમસ્તે બાળકો, આપણે ગયા વિડીયોમાં શું શીખ્યા હતા? આપણે ગયા વિડીયોમાં માય સ્કૂલ બીબીએસએ ભણ્યા હતા, બરાબર? આજે આપણે વર્ગીકરણ ભણશું. તમે ગુજરાતીમાં તો તમે કરો જ છો, પશુ પક્ષીના જુદા નામ કરો છો, બરાબર? અનાજ કઠોળને પણ તમે વર્ગીકરણ કરીને લખો છો, બરાબર? તો આજે આપણે ઇંગ્લિશમાં પણ કરશું, કેમ કે હવે તમે ત્રીજા ધોરણમાં આવી ગયા. હવે જેમ ગુજરાતીમાં જેમ ગ્રામર શીખતા હોય, વ્યાકરણ શીખતા હોય, એવી જ રીતે આપણે ઇંગ્લિશમાં પણ શીખવું પડે. તો આજે આપણે કરશું વર્ગીકરણ. કરો પછી એનું વર્ગીકરણ કરવાનું છે. તો આજે આપણે જો નીચે કેટલીક થિંગ્સ, થિંગ્સ એટલે વસ્તુઓ, થિંગ્સ એટલે વસ્તુઓ. તો નીચે કેટલીક થિંગ્સ એટલે વસ્તુઓ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, અને પ્લેસ એટલે સ્થળ અથવા જગ્યા નું નામ આપેલ છે જેનું વર્ગીકરણ કરવાનું છે. એટલે આપણે વસ્તુઓ, પ્રાણીઓ અને સ્થળ એને આપણે જુદા કરવાના છે. તો જો હવે અહીંયા છે ને કેટલાક નામ આપેલા છે તમને, અહીંયા જો કાવ, પેન, આ દરેક નામ છે. એટલે આપણે આટલા શબ્દોમાંથી જ આપણે એનું વર્ગીકરણ લખવાનું છે. તો સૌ પ્રથમ શું કરવાનું છે, ત્રણ ભાગ પાડવાના છે તમારા નોટબુકની પેજમાં. એ પહેલા હું તમને હમણાં પછી કહીશ. પેલા આપણે આ શબ્દનો અર્થ સમજીએ, બરાબર? કોને આપણે પ્લેસ કહીશું, કોને આપણે થિંગ્સ કહીશું, અને કોને આપણે એનિમલ્સ કહીશું, એ પહેલા આપણે ભણીએ, અને પછી વ્યવસ્થિત આપણે પાર્ટ પાડીને એમને લખશું. ચાલો, પેલું છે COW, કાવ એટલે ગાય, તમને ખબર છે. PEN, પેન પણ તમે ભણી ગયા છો, પેન એટલે લખવા માટેની છે. ZOO, આ કદાચ તમારા માટે નવો શબ્દ છે, ઝૂ. ZOO, ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય. તમે હાજી ડેમ ઉપર જાઓ છો, ઘણા બધા પ્રાણીઓ રાખેલા હોય છે, બરાબર? તો એને શું કહે, ઝૂ કહેવાય. તો ZOO, ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય. BALL, બોલ. BALL, બોલ એટલે તમારો દડો, બરાબર? તો આમાં તમે જુઓ તો કાઈ શું, કાવ શું છે, તો એનિમલ્સ છે. પેન થિંગ્સ, ઝૂ, ઝૂ શું કહેવાય, તો ઝૂ છે એ તમારે સ્થળનું નામ છે, બરાબર? પ્લેસ એટલે ઇંગ્લિશમાં પ્લેસ કહીશું. બોલ, BALL, બોલ એટલે દડો, એટલે થિંગ્સ વસ્તુ થઈ ગઈ. હવે એના પછીનું છે FOREST, ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે જંગલ. જેમ ગિરનાર, ગિરનારમાં જંગલ છે ને, જૂનાગઢમાં જંગલ છે, બરાબર? ત્યાં ઘણા બધા એનિમલ્સ રહેતા હોય છે, તો ફોરેસ્ટ એટલે જંગલ. એના પછી છે SNAKE, સ્નેક. સ્નેક એટલે સાપ, બરાબર? તો એ આપણે પ્રાણી ગણીશું. DOG, ડોગ. ડોગ એટલે કૂતરો, એ પણ પ્રાણીનું નામ છે. MARKET, માર્કેટ. MARKET, માર્કેટ એટલે બજાર. માર્કેટ એટલે બજાર. હવે તમે રાજકોટમાં તમે રહ્યો છો, ધર્મેન્દ્ર રોડ ઉપર જતા હોય તો શું કહેવાય બધું, એ માર્કેટ કહેવાય, મોચી બજાર છે, બરાબર? તો એને આપણે શું ઓળખશું, માર્કેટ એટલે બજાર. એના પછીનું છે SPOON, સ્પૂન. તો સ્પૂન આપણે કિચનની વસ્તુ છે, રસોડાની વસ્તુ છે, ચમચી. એને ગુજરાતીમાં ચમચી કહી, તો એ વસ્તુ કહેવાય, એટલે થિંગ્સમાં આવશે એ. પછી BAT, બેટ. બેટ એટલે તમે ક્રિકેટ રમો છો જેના વડે, એ બેટ છે, તો બેટને પણ આપણે થિંગ્સમાં લખશું. પછી છે પિગ, PIG, પિગ એટલે, પિગ એટલે ડુક્કર અથવા ભૂંડ, તો એ એનિમલ્સનું નામ છે. પછી CHALK, ચોક, જે અમારું હથિયાર, અમે કાયમ બોર્ડ ઉપર લખતા હોય, અને અમે લખીને તમને કંટાળો આવે કે ટીચરે જેટલું લખ્યું એટલું મારે લખવું પડશે, બરાબર? એટલે ચોક. ચોક એટલે જે બોર્ડ ઉપર લખવા માટેનું, વ્હાઈટ કલરનું આવે છે, કલરના પણ આવે છે, એ થિંગ્સમાં આવશે, બરાબર? હવે PAPER, પેપર એટલે કાગળ. તમારે પરીક્ષા આવતી હોય છે, કેમાં લખો છો, કાગળમાં. તમે જે પણ લખો છો એ કાગળમાં, જે આ મેં લખેલું છે એને પણ કાગળ કહીશું, એટલે પેપર કહીશું, એ વસ્તુમાં આવશે, બરાબર? TABLE, ટેબલ. મારા બુક રાખતી હોય છું, મારું પર્સ રાખતી હોય છું, મારા બોટલ, મારી બુક્સ શેના ઉપર રાખું છું સ્કૂલમાં, ટેબલ ઉપર, તો એ પણ વસ્તુ છે. CAT, કેટ એટલે બિલાડી. બિલાડીને શું કેમાં આવશે, તો એનિમલ્સમાં લખશું, પ્રાણીમાં લખશું એને. પછી VILLAGE, વિલેજ. વિલેજ એટલે ગામડું. VILLAGE, વિલેજ એટલે ગામડું, બરાબર? તમે વેકેશનમાં ગામડે ગયા હશો બધા, અત્યારે ઘણા ખરા ગામડે રહેતા હશે, બરાબર? ગામડું. પછી GARDEN, ગાર્ડન. ગાર્ડન એટલે બગીચો. આપણે પણ રેસકોર્સ છે, અહીંયા ગાર્ડન છે, બરાબર? તો ગાર્ડન એટલે બગીચો. તો આ બંને વસ્તુ, વિલેજ અને ગાર્ડન, ઈસેમાં આવશે, પ્લેસ એટલે સ્થળમાં આવશે. HORSE, હોર્સ. હોર્સ એટલે ઘોડો, તો એનિમલ્સમાં આવશે. CAKE, કેક. તમારે બર્થડે પાર્ટી હોય કે મેરેજ એનિવર્સરી હોય મમ્મી પપ્પાની, તો કેક કાપે છે ને, તો શું, CAKE, કેક એટલે કેક, અને એને શેમાં આવશે, થિંગ્સમાં આવશે. હવે ICE, આઈસ. અરે રે, મજા આવી ગઈ શિયાળામાં પણ આઈસ સાંભળીને, બરાબર?
ગોલા તમે ખાતા હોય બરાબર ઠંડુ ઠંડુ, તો આઈસ એટલે બરફ. જો મેં એનો અર્થ લખી દીધો છે, આઈસ એટલે બરફ. અને શેમાં આવશે એ? તો વસ્તુમાં આવશે. એમ એ ડબલ એલ મોલ, મોલ. હવે તમે રિલાયન્સ મોલ જાઓ બરાબર, પછી કયું છે ક્રિસ્ટલ મોલ જાઓ છો, તો આ મોલ એ ગણવાનું છે. ઘણા છે ને ખેડૂત ને દીકરા હોય ને, તો મોલ એટલે પાક કહેવાય, ખેતરમાં ઉભેલો પાક હોય ને એને મોલ કહેવાય બરાબર. આપણે એ મોલ ની વાત કરતા નથી, આપણે એમ એ ડબલ એલ મોલ એટલે જ્યાં ક્રિસ્ટલ મોલ છે, રિલાયન્સ મોલ છે, એ બધાને શું કહીશું? મોલ. ડીમાર્ટ છે, એ બધા મોટા મોટા જે ખરીદી કરવા માટે જતા હોય એને મોલ કહીશું. એટલે એક પ્રકારનું સ્થળ છે, એટલે આપણે એમાં પ્લેસમાં લખશું. એલ આઈ ઓ એન લાયન, જંગલનો રાજા સિંહ, લાયન બરાબર. તો શું આવશે? એનિમલ આવશે. એસ સી એચ ડબલ ઓ એલ સ્કૂલ, સ્કૂલ. તમે સ્કૂલ આવો છો એટલે સ્થળ કહેવાય ને, એને એનિમલ છે ન કહી શકો. તમે કહી શકો એને? ના કહી શકો ને, વસ્તુ નથી. સ્કૂલ છે એ વસ્તુ નથી બરાબર, થિંગ્સ નથી. સ્કૂલ છે એ સ્થળ છે, એટલે એમાં પ્લેસમાં આવશે. બીઈ એ આર, બિયર એટલે રીચ, તો તમારે એ પણ એનિમલ્સમાં આવશે. એફ એ આઈ આર, એફ એ આઈ આર, ફેર, ફેર એટલે મેળો બરાબર. સાતમ આઠમમાં તમે મેળામાં જતા હો છો, તો એફ એ આઈ આર ફેર. અને આ શબ્દ યાદ રાખજો, હવે તમારો ઘરમાં તમારો ઉપયોગ કરવાનો આવા શબ્દનો. ફેર એટલે મેળો, તો મેળો જ્યાં ભરાતો હોય શું કહીશું? સ્થળ કહીશું. હવે જી આર ઓ યુ એન ડી, અત્યારે તમારો મોટા ભાગનો સમય ગ્રાઉન્ડમાં જતો હોય છે. ગ્રાઉન્ડ એટલે મેદાન, તો જી આર ઓ યુ એન ડી, ગ્રાઉન્ડ એટલે મેદાન. તો એ સ્થળમાં લખશું આપણે, પ્લેસમાં. ટી આઈ જી ઈ આર, ટાઈગર, ટાઈગર એટલે વાઘ બરાબર. વાઘ છે એ શું છે? એનિમલ્સ છે. પી એ આર કે આઈ એન જી, પાર્કિંગ. ફ્લેટમાં રહેતા હોય તો તમને ખબર હોય, પાર્ક કરવાની જગ્યા હોય એને પાર્કિંગ કર્યું કહેવાય આપણે બરાબર. નીચે આપણે વાહન રહેતા હોય એને શું કહીશું? પાર્કિંગ. તો એ પણ શું છે? એ પણ સ્થળ જ છે બરાબર, એટલે પ્લેસમાં લખશું. ચાલો હવે આપણે આને આપણે બધા શબ્દોને છે આપણે વર્ગીકરણની રીતે લખીએ, અને હું વાંચી જઈશ, તમારે ઘરે એવી રીતે લખી નાખવાનું છે બરાબર. જો હવે જો મેં શું કર્યું છે, આમાં ત્રણ પાર્ટ કર્યા છે, કેમ કે ત્રણ ભાગમાં આપણે એને વર્ગીકરણ કરવાનું હતું. થિંગ્સ, એનિમલ અને પ્લેસીસ, એટલે જગ્યા, વસ્તુઓ, પ્રાણીઓ અને સ્થળ બરાબર. તો જો હું પેલા છે ને વાંચતી જાઉં છું બધા નામ, થિંગ્સના, વસ્તુના નામ વાંચું છું, તો આપણે જે શબ્દ હતા એનું વર્ગીકરણમાં જો, પેન, બોલ, સ્પૂન, બેટ, ચોક, પેપર, ટેબલ, કેક, આઈસ, આ બધી શું વાંચ્યું મેં? કયા નામ વાંચ્યા? વસ્તુના નામ વાંચ્યા. હવે એવી જ રીતે આપણે શેના વાંચશું? એનિમલ્સ ને વાંચી દઉં છું બરાબર. આપણે બધા શબ્દોનો અર્થ સમજી ગયા છે. તો કાઉ, સ્નેક, ડોગ, પિગ, કેટ, હોર્સ, લાયન, બિયર, ટાઈગર, બસ. ટાઈગર સુધીના શેમાં આવશે? ટાઈગર સુધીના આવશે એનિમલ્સમાં. હવે આપણે નેક્સ્ટ જોઈએ પ્લેસીસમાં, એટલે જગ્યામાં. તો ઝૂ, ફોરેસ્ટ, માર્કેટ, વિલેજ, ગાર્ડન, મોલ, સ્કૂલ, ફેર, ગ્રાઉન્ડ અને પાર્કિંગ. આ શેમાં આવશે? બધા સ્થળ એટલે પ્લેસમાં આવશે બરાબર. તો હવે તમને વર્ગીકરણ એટલે શું એ ખબર પડી ગઈ છે, અને આપણે શબ્દોનું વર્ગીકરણ પણ કરી લીધું છે. તો આ બંને પાઈ પેજ તમે સીડબલ્યુ બુકમાં લખી નાખજો બરાબર, અને પાકા પણ કરી લેજો. આ તમને ટેસ્ટમાં પૂછાય. ચાલો આવજો.